स्टैंडर्ड 7 साइंस लेक्चर नंबर 3 चैप्टर नंबर 15। लास्ट लेक्चर में आपने अरीसा वाड़े रचाता प्रतिबिंबों विषय जोई गया था। हवे आपने जोईशु लेंस वड़े रचाता प्रतिबिंबों विषय। तमे मैग्निफाइंग ग्लास ने जरूरथी जोईलो हशे, बराबर। तेनो उपयोग खूब ज नाना अक्षरोने वाँचवा माटे थाय छे। बंदा तथा अड़सियाना शरीरना भागोने जोवा माटे पण तमे तेनो उपयोग कर्यो हशे। मैग्निफाइंग ग्लास ए वास्तवमां कोनो प्रकार छे? तो लेंसनो प्रकार छे। चश्मा, टेलिस्कोप अने माइक्रोस्कोपमां लेंसनो बहोळो उपयोग थाय छे तेનો, बराबर। आ सूचिमां लेंसना बीजा थोड़ा उपयोगोने उमेरवा प्रयत्न करो। હવે જો થોડાક લેન્સ મેળો અને તેમને સ્પર્શ કરીને અનુભવ કરો, બરાબર। લેન્સને આપણે શું કરવાનું છે? સ્પર્શ કરવાનું છે। તેની મદદથી આપણને તફાવત શોધી શકાશે કે તે બહિર્ગોળ લેન્સ છે કે અંતર્ગોળ લેન્સ છે। તો હવે જો બહિર્ગોળ લેન્સ કોને કહેવામાં આવે છે? તો જે લેન્સની કિનારીના ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો જણાય તો તે લેન્સને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે, બરાબર। હવે જેઓની કિનારી કરતાં વચ્ચેના ભાગ પાતળા જણાય તો તેને કેવો લેન્સ કહેવામાં આવે છે? અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે છે। અત્રે એ નોંધો કે લેન્સ પારદર્શક હોય છે, માટે તેમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે। લેન્સ કેવો હોય છે? પારદર્શક હોય છે, બરાબર। અહીંયા જો આપણને બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સની આકૃતિ આપેલી છે। પ્રવૃત્તિ 15.9। બહિર્ગોળ લેન્સ અથવા મેગ્નિફાઇંગ ગ્લાસ લો, તેને સૂર્યપ્રકાશના કિરણોના માર્ગમાં મૂકો। આકૃતિ 15.23માં બતાવ્યા મુજબ કાગળનો ટુકડો તેની નીચે ગોઠવો। લેન્સ તથા કાગળ વચ્ચેનું અંતર એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર પ્રકાશે ટપકું તમને મળે। થોડીક મિનિટો સુધી લેન્સ તથા કાગળને યથાવત સ્થિતિમાં પકડી રાખો। કાગળ સળગવાની શરૂઆત થાય છે। હવે બહિર્ગોળ લેન્સના સ્થાને અંતર્ગોળ લેન્સ વાપરો। શું આ વખતે પણ તમે પ્રકાશિત ટપકું દેખાય છે? શા માટે આ વખતે તમને પ્રકાશિત ટપકું ન દેખાયું? અરીસાના કિસ્સામાં તો આપણે જોઈ ગયા છીએ કે વસ્તુના જુદા જુદા અંતર માટે પ્રતિબિંબોનો પ્રકાર તથા પરિણામ છે એ બદલાય છે। તો શું આ વાત લેન્સ માટે પણ સાચી છે? તો ચાલો તે આપણે શોધી કાઢીએ। પ્રવૃત્તિ 15.10। એક બહિર્ગોળ લેન્સ લો, અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તમે કર્યું હતું તેમ જ તમારે કરવાનું છે। તેને સ્ટેન્ડ પર ગોઠવવાનું છે, તેને ટેબલ પર મૂકવાનું છે અને લેન્સને આશરે 50 સેમી દૂર સળગતી મીણબત્તી મૂકવાની છે। લેન્સની બીજી બાજુએ ગોઠવેલા પડદા પર તેનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે। મીણબત્તીનું જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા માટે તમારે પડદાને લેન્સથી સહેજ આગળ કે પાછળ ખસેડવા પડશે। તમને કદાચ કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? હવે લેન્સથી મીણબત્તીના અંતરમાં ફેરફાર કરો। પ્રત્યેક વખતે પડદાને ખસેડીને મીણબત્તીનું પડદા પર પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરવાનું છે। તમારા અવલોકનોની અંતર્ગોળ અરીસા માટે તમે કરેલી પ્રવૃત્તિ 15.7 મુજબ નોંધ કરવાની રહેશે। વસ્તુના કયા સ્થાન માટે તમને તેનું ચતુ અને વિસ્તૃત પ્રતિબિંબ મળ્યું? આ પ્રતિબિંબને શું પડદા પર મેળવી શકાય છે? આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? આવી જ રીતે બહિર્ગોળ લેન્સ મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વર્તે છે, બરાબર। હવે અહીંયા પ્રતિબિંબ કેવું જોવા મળશે? તો આભાસી જોવા મળશે, બરાબર। જો આ પ્રમાણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવાનો છે, તમે શોધી શકશો કે અંતર્ગોળ લેન્સ વડે જે મળતું પ્રતિબિંબ છે એ કેવું મળશે? આભાસી મળશે, ચતુ મળશે અને પરિણામની દ્રષ્ટિથી કેવું મળે છે? નાનું મળે છે, બરાબર। જો અહીંયા આકૃતિ 15.25 છે એ બહિર્ગોળ લેન્સે જુદા જુદા સ્થાને રહેલ વસ્તુના પ્રતિબિંબ બતાડેલ છે, બરાબર। દૂર મીણબત્તીને દૂર રાખવામાં આવે છે ત્યારે કેવું પ્રતિબિંબ મળે છે? નાનું મળે છે। જેમ જેમ નજીક લાવવામાં આવે છે તેમ પ્રતિબિંબ મોટું થતું જાય છે। હવે તેવી જ રીતે અહીં બહિર્ગોળ લેન્સ વડે આભાસી પ્રતિબિંબ મળે છે તેની આકૃતિ બતાડેલ છે, બરાબર। હવે અહીંયા અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબની આકૃતિ આપણને બતાડેલ છે। સૂર્યપ્રકાશ સફેદ કે રંગીન, બરાબર। તમે ક્યારેક આકાશમાં મેઘધનુષ્ય જોયું જ હશે, બરાબર। કેટલા રંગ આવેલા હોય છે તેમાં? 7। કયા કયા? તો જાની વાલી પિનારા એટલે કે
એટલે જાંબલી, ની એટલે નીલો, બા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો અને રા એટલે રાતો. આમ આપણને સાત રંગ જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્યના નીચેના ભાગમાં હોય ત્યારે તમને શું દેખાય છે? મેઘ ધનુષ્ય દેખાય છે, બરાબર? મેઘ ધનુષ્ય કેટલા રંગમાં આવેલા હોય છે? મેં કીધું તેમ મેઘ ધનુષ્યમાં કેટલા રંગ આવેલા હોય છે? સાત રંગ આવેલા હોય છે. કયા કયા? તો લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો તથા જાંબલી છે. તમે કદાચ જોયું જ હશે કે જ્યારે તમે સાબુના પર પોતાને ફુલાવો છો ત્યારે તે કેવા જણાય છે? રંગીન જણાય છે. તે જ રીતે જ્યારે પ્રકાશ કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડીની સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે પણ આપણને ઘણા રંગો જોવા મળે છે, બરાબર? અહીંયા આપણને આકૃતિમાં બતાડેલ છે. આ બધા પ્રયોગ વડે આપણે કહી શકીએ છીએ કે સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું શું છે? મિશ્રણ છે. તો ચાલો આપણે તેની તપાસ કરીએ. આ બધું તમારે ધ્યાનથી વાંચવાનું રહેશે, કારણ કે આ જ બધી જે પ્રવૃત્તિ છે એ તમારે ધોરણ 8માં પણ આવશે. પ્રવૃત્તિ 15.11. કાચનો પ્રિઝમ લો. અંધારાના ઓરડામાં નાના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણદળને તેની એક સપાટી પર આપાત કરો. પ્રિઝમની બીજી બાજુ આવતા પ્રકાશના કાગળના પુઠ્ઠા પર સફેદ કે દિવાલ પર પડવા દો અને તેમનું તમારે શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. તમે મેઘધનુષ્યમાં દેખાતા જે રંગો તમને જોવા મળે છે તો આ શું દર્શાવે છે? કે આ દર્શાવે છે કે સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે. સૂર્યપ્રકાશને સફેદ પ્રકાશ કહેવામાં આવે છે. તેનો અર્થ એ થાય છે કે સફેદ પ્રકાશ સાત રંગો ધરાવે છે. આ રંગોને ઓળખો અને તમારી નોટબુકમાં તમારે તેને શું કરવાની છે? નોંધ કરવાની રહેશે. હવે તેવી જ રીતે આપણે જોઈશું પ્રવૃત્તિ 15.12. તમારે આ પ્રવૃત્તિ કરવાની રહેશે. ઇઝી જ છે, તમે આ કરતા જ હશો. તમારે શું કરવાનું છે કે આશરે 10 સેમી વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લેવાની છે. આ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી રેખા વડે સાત વિભાગ તમારે વહેંચી દેવાના છે, બરાબર? આવી રીતે 1, 2, 3, 4, 5, 6 અને 7 વિભાગને તમારે વહેંચી દેવાના છે અને તેમાં મેઘધનુષમાં જોવા મળતા જે રંગો છે એ તમારે પૂરવાના છે. હવે શું કરવાનું છે? તમારે આ વિભાગોને કાગળ પર ચોંટાડી દેવાનું છે અને તકતીના કેન્દ્ર પર શું કરવાનું છે? કેન્દ્રમાં વચ્ચે કાણું પાડવાનું છે. કાણું પાડવાનું છે અને શું કરવાનું છે કે બોલપેનની જે રિફિલની ટોચ પર આ તકતીને સેટ ઢીલી રહે તેમ ગોઠવવાની છે અને તકતી સરળતાથી ભ્રમણ કરી શકે તેની ખાતરી કરવાની છે. દિવસના અજવાળામાં તકતીને ગોળ ગોળ ભ્રમણ કરવાનું છે. તો શું જોવા મળશે? તો તકતીની ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે આ બધા રંગો છે એ ભળી જાય છે અને આ તકતી કેવી જણાય છે? સફેદ જણાય છે. આવી તકતીને શું કહેવામાં આવે છે? ન્યૂટનની તકતીના નામે ઓળખવામાં આવે છે. તો આ ચેપ્ટર અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. આ ચેપ્ટરમાં આવતું જે સ્વાધ્યાય છે તે તમારે વિજ્ઞાનના પાક્કા ચોપડામાં લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.